नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની ભોળા ભાવે પૂજા કરતા શિવાલયોમાં ઉમટ્યું ઘોડાપૂર। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની સાબિત થાય તેવા એંધાણ। નિકોરા ફાર્મ હાઉસની લોક ચર્ચા બાદ પ્રથમ સામાન્ય સભા તોફાની અને અસામાન્ય બને તેવી સંભાવના। ભરૂચની મુક્તિનગર સોસાયટીમાં નહીં જેવી બાબતે પતિની ગેરહાજરીમાં થાંભલો લગાડવા બાબતે મહિલાને બે જણાએ માર મારી કપડાં ઉતારી મોબાઈલ તોડી નાખતા સોસાયટીના રહીશોમાં ફફડાટ। મહિલા કંઈ બોલે તે પહેલાં તેના કપડાં ફાડી તેને નિર્વસ્ત્ર કરી। નિર્વસ્ત્ર અને નિસહાય મહિલાનું રુદન સોસાયટીના રહીશો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા। ઝઘડિયાના રૂપણિયા રાજપડા ગામો માટે ચોમાસામાં વધુ વિકટ પરિસ્થિતિ સર્જાઈ। ઉમાલા તરફ આવા જવામાં ભારે તકલીફ। જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। શ્રાવણ માસ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવતનો 10મો મહિનો છે। આ મહિના પહેલા અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે। આજથી એટલે કે તારીખ 29 જુલાઈથી મહાદેવના પ્રિય એવા શ્રાવણ માસની શરૂઆત થઈ છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની લોકો ભોળા ભાવે પૂજા કરશે, સાથે જ હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે। છેક દિવાળીના તહેવાર સુધી ચાલુ રહેશે। હિન્દુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે। દરેક મહિનાની પૂનમને જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે। શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે। શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે। આજ તે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। શ્રાવણ માસમાં ભગવાન શિવજીના પૂજન અર્ચનનું પણ અનેરું મહત્વ રહેલું છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં લઘુરુદ્ર યજ્ઞ, અતિરુદ્ર યજ્ઞ, મહાઆરતી, અન્નકૂટ તેમજ બરફના શિવલિંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ભક્તોમાં ભારે આકર્ષણ જમાવશે। જ્યારે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા। શ્રાવણ માસના પ્રારંભે શ્રદ્ધાળુઓએ ભગવાન શિવ સહિતના દેવી દેવતાના પૂજન અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા તારીખ 30ના શનિવારના રોજ યોજાનાર છે। સોશિયલ મીડિયા અને અન્ય અહેવાલોમાં ચર્ચાસ્પદ બનેલ નિકોરા ફાર્મ હાઉસનું પ્રકરણ નગરપાલિકાની સભામાં ઉછળશે કે કેમ તે જોવું રહ્યું। નિકોરા ફાર્મ હાઉસની શરમજનક ઘટના અંગે હજી કોઈ ફરિયાદ ન થઈ હોવા છતાં આ કાંડ લોકોમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે। એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં આ કાંડ અંગેની વિગતો ખૂબ વાયરલ થઈ રહી છે। ત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સીધી કે આડકતરી રીતે આ કાંડ ભરૂચ નગરપાલિકા સાથે પણ સંકળાયેલ છે, તેમ છતાં હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી। તેવા સમયે આ કાંડ અંગે હજી કેમ ફરિયાદ નોંધાઈ નથી તે બાબત પણ મહત્વની છે। આગ વગર ધુમાડો અશક્ય છે, તેવી જ રીતે આ નિકોરા કાંડ માત્ર કાલ્પનિક હોય તેમ માની ન શકાય। એક રાજકીય પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ફાર્મ હાઉસમાં ભેગા થયા અને ત્યારબાદ શરાબ અને સુંદરીની ન છાજે તેવી મહેફિલ યોજાઈ। આવી મહેફિલની વિવિધ બાબતોનો ભાંડો ફોડ્યો કોણે અને કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે। ત્યારે નગરપાલિકાની સામાન્ય સભામાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ કાંડની સભામાં ચર્ચા થશે કે કેમ કે ભીનું સંકેલાઈ જશે તે અંગે પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે। ભરૂચ શહેરના ભરચક વિસ્તારમાં આવેલ મુક્તિનગર સોસાયટીમાં એક પરપ્રાંતીય તથા તેની સાથે રહેતી એક મહિલાએ ભેગા મળી નજીકમાં જ રહેતી એક મહિલાને થાંભલા બાબતે બોલાચાલી કરી તેણીને માર મારી નિર્વસ્ત્ર કરી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલને એક લેખિત રજૂઆત કરવા અખિલ ગડરિયા સમાજ પહોંચ્યું હતું, જેમાં ભરૂચના મુક્તિનગર સોસાયટીમાં રહેતા જોગિંદર વર્મા તથા અન્ય એક મહિલાએ સોસાયટીમાં રહેતી અને છેલ્લા 4 દિવસથી તેનો પતિ બહાર હોય તેની એકલતાનો લાભ લઈ આરોપીએ ફરિયાદી મહિલાને ગાળાગાળી કરી તેણીને માર મારી નિર્વસ્ત્ર કરી નાખી હતી અને આ સંપૂર્ણ તમાશો સોસાયટીના લોકો જોતા રહ્યા। ભોગ બનનારે મોબાઈલમાં વિડીયો કરવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેણીનો મોબાઈલ પણ તોડી નાખ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદી તાબડતોબ એ ડિવિઝન પોલીસ માટે પહોંચી આરોપી જોગિંદર વર્મા અને અન્ય એક મહિલા સામે એક મહિલાનો આબરૂ લેવાનો પ્રયાસ અને નિર્વસ્ત્ર કરવા મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ 354B, 354A, 427, 506(2), 114 મુજબની ફરિયાદ નોંધાવી છે। સાથે જ
एक वर्ष अगाउ पण जोगिंदर वर्मा अने सीमाबेन वर्मा सामे महिलाने बिभित्स चेन चाळा करी गाडीमां बेसी जवाना तथा शारीरिक मानसिक अड़पला करवानी पण फरियाद नोंधाई चूकी छे अने ते प्रकरणमां पण तेमनी सामे 354C 354D 504 506B 114 मुजबनी फरियाद नोंधाईल छे अने बंने आरोपी सोसायटीमां हाव उभो करवा मांगता होय अने महिलाओने निर्वस्त्र करी जानथी मारी नाखवानी धमकीओ आपवा साथे महिलाओ सोसायटीमां सुरक्षित न होवाना आक्षेप साथे सोसायटीना रहીશોએ તથા ભોગ બનનાર ફરિયાદી બહેનના સમાજના લોકોએ જિલ્લા પોલીસવાળાને લેખિત રજૂઆત કરી આરોપીઓને પાસા હેઠળ મોકલવાની કાર્યવાહી કરવાની માગણી કરી છે. હું એક્ટિવા ખસાવવા ગઈ તો ત્યાં એક્ટિવા ખસાડતા પાછળથી મને ગાળામ ગાડી કરવા માંડ્યો અને મને છે ને પાછળથી ધક્કો મારી, મારા છોકરા જોડે મને એક્ટિવા પર ફેંકી દીધી. હું મારો બચાવ કરવા જતા એણે મને પાછળથી પકડીને મારી ટી શર્ટ ખેંચી ને સ્લીપ ખેંચવાના આખા પ્રયત્ન કર્યો, મારા ટી શર્ટ આખી કાઢી નાખી અને મને છે ને એની બેન પાછળથી તરત આવીને એના સપોર્ટમાં કરી નાખેલી હતી. એ એમના અને મને એવું પકડીને પાછળથી બાથમ બાથ ભરીને બંને ભાઈ બહેનોએ મારેલી છે, જેનો બચાવ કરતા ત્યાં ઊભેલા કોઈ મારી હેલ્પ કરવા બી ને હું બચાવની બૂમો પાડતી રહી. પણ આવા કૃત્યમાં એટલો ત્રાસ છે ને, સોસાયટીવાળા એટલા ડરે છે એમનાથી કે એ કોઈ મદદ કરવા માટે આવ્યા જ નહીં. અને મેં વિડીયો ઉતારવાનું પણ કહ્યું પણ કોઈની એટલી હિંમત નહીં થઈ કે ત્યાં વિડીયો ઉતારે મારા ફેવરમાં કે મારે આવી રીતે કોઈની ને ત્યાં પાછળથી હું જેવો ફોન કાઢવા માંડી ને તો મારો ફોન લઈ ને જોગિંદર વાનવા નામનો ઈસામે આવી રીતે આમ કરીને એટલી જોશથી પછાડે, જેના કારણે હું મારા કોઈ ઘરના સંબંધીને કોન્ટેક્ટ ના કરી શકું. આ જોગિંદર વર્માએ આગળ પણ 3 વર્ષ અગાઉ પહેલાં ત્યારથી લઈને હમણાં સુધી, ડે 1થી લઈને હું જ્યારથી રહેવા આવી છું ત્યારથી લઈને હમણાં સુધી એટલી હેરાનગતિ મને કરેલી છે, છેડતી અને મારા પીછા કરવા, ઉપર મારી લોબીમાં આવીને ખોટા ખોટા ગંદા અડપલા ઈશારા. મેં આ અંગે પણ પોલીસને ખૂબ જ રજૂઆત કરી છે, FIR કરી છે. એમાં ભરવાડ સાહેબે તો પૂરો સપોર્ટ આપેલો છે આપણા ભરૂચના PI એ, પણ ખબર નહીં એક નાણાંના જોરે કે પોતાની દાદાગીરી ખબર નહીં એમની કેવી પહોંચ છે કે દર વખતે એ ખોટી રીતે કે કઈ રીતે ખબર નથી પડતી છટકી જાય છે અને વારંગડીએ એવી રીતે મને મારી નાખવાની ધમકી આપે છે. એ વખતે તો મને મારી ને મારા કપડાં ખેંચીને ગળું દબાવીને મને એસિડ એટેક કરવાની પણ મને ધમકી આપે છે અને મને કહે છે કે હું તને જાનથી મારી દઈશ. આજે અમે SP ઓફિસે આવ્યા છે, આ મહિલાઓને લઈને આવ્યા છે કે આજે મહિલા એક સુરક્ષા હેઠળ કેટલી છે એ માટે અમે SP સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે કે આજે મહિલાને કરવામાં આવે એ યોગ્યતા નથી. આજે મહિલા સશક્તિકરણ જે ચાલી રહ્યું છે તે એના પગલાંની સામે આજે એક મહિલા કેટલી સુરક્ષિત છે એ માટે અમે SP સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે અને અમારી રજૂઆત સાંભળે આજે એક લેડીઝ તરીકે અને આ બધી લેડીઝો અમે ભેગા થઈને આ એક શક્તિ પ્રદર્શન કરીને અમે બતાવવા માંગીએ છીએ કે લેડીઝોની સામે પણ કાયદા કેટલા અમને કાયદાઓને અમને કેટલા અનુરૂપ થાય છે. અમને ઝઘડિયા તાલુકાના રૂપણિયા રાજપડા ગામો માટે ચોમાસામાં વધુ વિકટ પરિસ્થિતિ સર્જાય છે. આ વિસ્તારમાં અંદરના ગામો રૂપણિયા રાજપરા સમરપરા નાના સોરવા જેવા ગામો માટે ચોમાસા દરમિયાન મધુમતી ખાડીમાં પાણી આવી જતા રાજપારડી ઉમરલા તરફ આવવા જવામાં ભારે તકલીફરૂપ સ્થિતિ સર્જાય છે. ઝઘડિયાના રાજપડા નાના સોરવા ચોમાસામાં મધુમતી ખાડીમાં ભરપૂર પાણી હોય ત્યારે આ વિસ્તારના ગામોમાં લોકોએ રાજપારડી ઉમરલા તરફ જવું હોય તો હરિપુરા તરફ આવતા જાનના જોખમે ખાડી ઓળંગવી પડે છે. ખાડી ઓળંગ્યા સિવાય રાજપારડી તરફ આવવું હોય તો હિંગોરિયા થઈને 10 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપીને નેત્રંગ રોડ પર હિંગોરિયાના પાટીએ જવાય છે અને તે પણ કાચો રસ્તો હોય, વરસાદ પડતા કિચડવાળો બની જાય છે. આમ બંને તરફ હાલાકી ભોગવતા આ વિસ્તારના લોકો તકલીફનું નિવારણ કરે તેવા કોઈ વ્યવસ્થિત આયોજનની રાહ જોઈ રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં બીમારીના સમયે રાત્રિ દરમિયાન જો એમ્બ્યુલન્સને બોલાવી હોય તો તે પણ શક્ય નથી બની શકતું. હાલ ચોમાસા દરમિયાન મધુમતી ખાડીમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ખાડી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. જીવના જોખમે ખાડી ઓળંગતા લોકો માટે આ બાબત ક્યારેક દુર્ઘટનારૂપ પણ બની શકે. ત્યારે ચોમાસા બાદ એક નવા આયોજન સાથે આ પંથકના લોકો માટે ખાડી પર વ્યવસ્થિત નાળું બનાવવામાં આવે તો અંદરના ગામોની હલાકી દૂર થાય તેમ છે. મધુમત નદીના કિનારે આ છેડે રાજપરા રૂપણિયા નાનાસોરા મોટા સોરવા ગામ છે અને આ છેડે હરિપુરા ઉત્સવ અને ઉમરલા અને રાજપારડી. આ મધુમત નદીના કિનારા નારા ઉપર ભારતને આઝાદ થઈને 75 વર્ષ પૂરા થયા પણ આ નદી ઉપર નારું નથી બનાવવામાં આવ્યું. તો આ નારું હવે બનાવે તો સારું બને. કેમ કે આ રાજપરા રૂપણિયા મોટાસોરા નાનાસોરા ગામને જોડતો આ રસ્તો છે અને એ સ્કૂલના જવા પણ આ રસ્તો છે, ધંધા રોજગાર જવા માટે પણ રસ્તો છે, સ્કૂલે જવા માટે રસ્તો છે. તો આ નથી તો અમારે અમારા ગામની શાળા પર બંધ રહે છે, ધંધા રોજગાર પણ બંધ રહે છે. સવારમાં ઉઠીને માણસો અહીંયાથી દૂધ ભરવા માટે જાય છે,
કઈ ઘર વખરનો સામાન લેવા પણ જાય છે, પણ હા નદીમાં પાણી હોવાથી લોકો જઈ નહીં શકતા, સ્કૂલ બંધ રહે છે, શાળા છોકરાઓ જતા નથી. તો અમારે આટલી વેદના, આજની સરકારને નમ્ર વિનંતી કરું છું કે આજની આ અમારું નારું બને, સારું બને એવી રીતે નમ્ર વિનંતી કરું છું. અને બીજું કે આવનારી વિધાનસભાની અંદર અમારા 4-5 ગામને 90-95% મતદાન થાય છે. જો કદાચ વિધાનસભાની ચૂંટણી વખતે જો નારું ના બને તો કદાચ ટકા ઓછી પણ થઈ શકશે, કેમ કે લોકોનો આક્રોશ છે. તો બને તો ઘણો ઘણો આભાર આ સરકારનો, કેમ કે બહુ ઘણો બધો વિરોધ છે આ ગામની અંદર. દેવોના દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે અને શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન જેના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ પાંજરાપોળના સહયોગથી ઉપસ્થિત સંગઠનના હોદ્દેદારોના હસ્તે ગૌમાતાની પૂજા કરવામાં આવી હતી. સનાતન ધર્મમાં ગૌમાતાને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને ગૌપૂજાનું વિશેષ મહત્વ છે. સાથે શ્રાવણ માસમાં બિલવૃક્ષ તેમજ ઔદુંબર વૃક્ષની પૂજા કરવાનું પણ મહત્વ રહેલું છે. પવિત્ર શ્રાવણ માસના શુભારંભે તેમજ શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન તેના સફળતાના 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે તેની ઉજવણીના ભાગરૂપે ભરૂચ પાંજરાપોળના સહયોગથી સંગઠનના હોદ્દેદારો અને પાંજરાપોળના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌપૂજા કરવામાં આવી હતી. સાથે પવિત્ર શ્રાવણ માસના શુભારંભ પ્રસંગે બિલવૃક્ષ તેમજ ઔદુંબર વૃક્ષની પૂજા પણ કરવામાં આવી હતી. ગૌપૂજા સહિતની પૂજાવિધિ ગૌપૂજારી કૌશિક જોશીએ કરાવી હતી. આ પ્રસંગે શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના સ્થાપક અને ફાઉન્ડર હરેશભાઈ પુરોહિત, નિલેશભાઈ ભટ્ટ, પ્રમુખ અમરીશ દવે, સંગઠનના સભ્યો જયેન્દ્ર ભટ્ટ, રાજેન્દ્રકુમાર દુબે, હેમલ દવે, નારાયણ દીક્ષિત, પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જય જય પરશુરામ, જય પરશુરામ, જય જય પરશુરામ, જય પરશુરામ. આજ રોજ શ્રાવણ માસના પ્રથમ દિવસે પરશુરામ સંગઠનના 9મા વર્ષમાં પ્રવેશ અને ગૌમાતાની પૂજા સંગઠન દ્વારા, પરશુરામ સંગઠન દ્વારા રાખેલ છે અને સાથે બિલ્વ વૃક્ષ એની પૂજા, ઔદુંબરની પૂજા જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રહે છે તેવા બંને વૃક્ષની પૂજા પણ અહીંયા રાખેલ છે જેનો મહિમા અપરંપાર છે. તો ગૌમાતાની પૂજા અહીંયા સંગઠન દ્વારા કરવામાં આવી અને બધાએ સ્નેહની લાગણી અનુભવી છે. આજના દિવસનો વિશેષ મહત્વ છે. આજનો દિવસ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ જ્યાં બ્રાહ્મણો સર્વે ભગવાન શિવજીની પૂજા કરવા માટે પોતપોતાના યજમાનને લઈને સાથે ભક્તને લઈને પણ ત્યાં પહોંચે અને શિવ એમની ઉપર અપરંપાર કૃપા વરસાવે તેવી અભ્યર્થના. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્યની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર તેમજ કેન્દ્ર સરકારના વિદ્યુત મંત્રાલય તેમજ રાજ્ય સરકારના ઉર્જા વિભાગના સંયુક્ત ઉપક્રમે વિદ્યુત ક્ષેત્રે પ્રગતિ અને વર્ષ 2047 સુધીની અપેક્ષાઓ પર આયોજિત ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલની અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ઉર્જા ક્ષેત્રે થયેલા વિવિધ વિકાસ કાર્યો અંગેની ટૂંકી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ગુજરાત 24 કલાક વીજળી મેળવતું પ્લસ રાજ્ય બન્યું છે, જેના થકી ગુજરાતે વિવિધ આયામો સર કરીને નંબર 1 રાજ્યની ઉપાધિ હાંસલ કરી છે. આગામી સમયમાં કચ્છમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા સોલાર પ્લાન્ટ આવનારા સમયમાં દેશ ઉર્જા ક્ષેત્રે વિરલ સિદ્ધિઓ હાંસલ કરશે. આ ઉપરાંત દરિયાના મોજા આધારિત પણ વીજળી ઉત્પન્ન કરવાનો પાયલોટ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આગામી સમયમાં કાર્યરત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેમના ગુજરાતના મુખ્યપ્રધાન પદના કાર્યકાળમાં માત્ર 1 વર્ષમાં રાજ્યને 24 કલાક વીજળી પૂરી પાડીને પોતાના દ્રઢ ઈચ્છાશક્તિ પરિચય સમગ્ર દેશને આપ્યો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા 30% તથા રાજ્ય સરકાર દ્વારા 30% આપવામાં આવતી વીજ સહાય લોકો સમક્ષ રજૂ કરી. આ કાર્યક્રમમાં વીજ કંપનીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ, DGVSLના અધિક્ષક ઇજનેર જીએન પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કેન્દ્ર સરકારના જિલ્લા નોડલ અધિકારી સ્મૃતિ શ્રીવાસ્તવ, મામલતદાર કરણસિંહ રાજપૂત, નગરપાલિકાના સભ્યો, અંકલેશ્વર વિભાગના વીજ કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇસી કડી મેં એક કાર્યક્રમ કા આયોજન ભરૂચ જિલ્લા મેં
27 जुलाई 2022 को भी किया गया था, जो कि बहुत सफल रहा था। इस कार्यक्रम में करीब 10 से 12 लाभार्थियों को भी प्रमाण पत्र वितरण किया गया है, जो यहाँ गुजरात सरकार की योजनाओं में जिनको विभिन्न बेनिफिट्स दिए गए हैं। कार्यक्रम में नुक्कड़ नाटक, विभिन्न फिल्म्स जो हम लोगों ने सीपीएससी के जो अचीवमेंट्स रहे हैं उनको भी दर्शाने का प्रयास किया है। बिजली क्षेत्र में जो हमारी मुख्य अचीवमेंट्स रहे हैं उनको शेयर करने के लिए इस मंच का, इस कार्यक्रम का हम लोगों ने आयोजन किया है। अंकलेश्वर शहर पुलिस द्वारा ठाकोरभाई पटेल आर्ट्स एंड कॉमर्स कॉलेज में ईएफआईआर अंगे की माहिती पूरी पाड़वा सेमिनार नो आयोजन करवामां आव्युं हतुं। राज्य सरकार द्वारा वाहन चोरी के मोबाइल चोरी ना किस्सा में सीटिजन पोर्टल अथवा सीटिजन फर्स्ट मोबाइल एप मार्फते नागरिकों हित में ईएफआईआर की सुविधा अपनो जनकल्याणलक्षी निर्णय ले केन्द्रना गृहमंत्री अमित भाई शाह द्वारा ईएफआईआर सीस्टम नो प्रारंभ करायो हतो। नागरिकों ने ईएफआईआर अंगे विस्तृत माहिती मिली रहे ते हेतुसर पुलिस विभाग द्वारा सेमिनार ना आयोजन द्वारा जनजागृति अभियान चलावामां आवी रह्युं छे। पुलिस द्वारा ईएफआईआर ऑनलाइन थकी वाहन चोरी के मोबाइल चोरी अंगे घरे बैठा ऑनलाइन फरियाद नोंधाई सकते। एफआईआर नोंधायाना 48 कलाक में पुलिस फरियादीनो सामेथी संपर्क करशे अने वाहन चोरी मोबाइल फोन चोरी ना बनावनी जग्याने मुलाकात लेशे। 21 दिवसीय अंदर तपास पूर्ण करी कोर्ट में रिपोर्ट मोकलशे। आ ऑनलाइन फरियाद नोंधाया अंगेनी तथा तपास में थयेल प्रगतिनी जाण पण फरियादीने ईमेल अथवा तो एसएमएस थी करवामां आवशे। साथोसाथ पुलिस द्वारा वीमा कंपनीने पण ईमेल अथवा तो एसएमएस द्वारा जाण कराशे, जेथी फरियादीने तेनो वीमो क्लेम सरळताथी मेळवामां मददरूप थशे। आ रीते ईएफआईआर ऑनलाइन सेवा थकी नागरिकोने पोलीस स्टेशनना धक्का खावा नहीं पड़े। जे अंगे अंकलेश्वर शहर पुलिस द्वारा ठाकोर भाई पटेल आर्ट्स और कॉमर्स कॉलेज खाते ईएफआईआर और साइबर क्राइम अंगे की समझ आपवा सेमिनारनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां स्कूलना विद्यार्थीओ अने कॉलेजना विद्यार्थीओ अने शिक्षकों उपस्थित रह्या हता, जेमां डीवायएसपी चिराग देसाई अने पोलीस इंस्पेक्टर आर एच वाड़ा तेमज साइबर क्राइमना पोलीस कर्मचारीओ द्वारा ईएफआईआर तेमज साइबर क्राइम अंगे विस्तृत माहिती आपवामां आवी हती। ગુજરાતમાં તાજેતરમાં થયેલ લઠ્ઠાકાંડ અંગે રાજપીપળા ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, તેમજ યુથ કોંગ્રેસ દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાતના બોટાદ જિલ્લામાં થયેલ લઠ્ઠાકાંડના વિરોધમાં આજે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ નિષ્ફળ ભાજપ સરકારનું જિલ્લા યુથ પ્રમુખ અજય વસાવા તથા વિધાનસભા પ્રમુખ ડોક્ટર નીતેશ તળવીની આગેવાનીમાં રાજપીપળા સફેદ ટાવર પાસે પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી તથા આ કાંડમાં જેમના મોત નિપજ્યા છે તેમના પરિવારોને યુથ કોંગ્રેસ દ્વારા સાંત્વના પાઠવવામાં આવી હતી અને યોગ્ય વળતર આપવા તથા તમામ દોષીને કડક સજા આપવાની માંગણી કરી છે, જેમાં નર્મદા યુથ કોંગ્રેસ તથા નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા। જો 27 વર્ષની અડીખમ સરકાર છે તો 27 વર્ષથી અડીખમ દારૂકાંડ પણ ચાલુ જ છે। મને તો એવું લાગે છે કે સરકારનો પણ આમાં ક્યાંક ને ક્યાંક ભાગ છે, સરકાર આમાં હપ્તા લે છે એમની પાર્ટી ચલાવવા માટે, જેથી આ ગરીબોનો ભોગ આજે સરકાર પાસે તેમના માટે સ્ટેટમેન્ટ આપવા માટે પણ સમય નથી કે તેમના મળવા જવાનો પણ સમય નથી। તો અમે આજે પુતળું દહન કરીને, આજે ગૃહમંત્રી તથા સરકારનું પુતળું દહન કરીને સરકારની આંખો ખોલવા માંગીએ છીએ કે આ 40 પરિવારના દુઃખના સહભાગી થાવ, એમને યોગ્ય વળતર આપો અને જે ગુજરાતમાં ખુલ્લેઆમ જે દારૂનું દૂષણ ચાલી રહ્યું છે એ દારૂના દૂષણ વિરુદ્ધ કોઈક એક્શન લો, કોઈક પગલાં લો અને તમારાથી ના થતું હોય તો સરકારમાંથી રાજીનામું આપો। કોંગ્રેસ સરકાર સક્ષમ છે, કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં દારૂના દૂષણ નાથવામાં સક્ષમ છે। આજે જ્યારે છોટાઉદેપુરમાં પણ ભાજપના પ્રમુખ ખુલ્લેઆમ દારૂના નશામાં વિડીયો તેમનો વાયરલ થયો હતો, તો ક્યાં છે દારૂબંધી, ક્યાં છે નશાબંધી? માત્ર ને માત્ર કાગળ પરની વાતો છે। સરકાર યોગ્ય પગલાં લે, ગરીબ પરિવારોને જે લોકોના પરિવારના મૃત્યુ થયા છે તેમને મળે, તેમને સાંત્વના આપે અને યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ તેમના પરિવારને સાંત્વના આપે છે, પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને યોગ્ય કાર્યવાહી કરે સરકાર, તેવી અમારી માંગ છે। નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કોંગ્રેસ સાંસદે વિવાદિત ટિપ્પણી કરતા ઝઘડિયા ભાજપા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। દેશના 15મા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્ની તરીકે સંબોધન કરતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ભાજપ દ્વારા સખત વિરોધ નોંધાવી
मामलतदार ने आवेदन पत्र अपायु हतु। कोंगी नेताए देशना प्रथम आदिवासी महिला राष्ट्रपति द्रौपदी मुर्मू ने राष्ट्रपत्नी तरीके संबोधी पोतानी मानसिकता छती करी छे। आ अपमान देश राष्ट्रपति ज नहीं पण समग्र आदिवासी जनता नु पण छे। देशना बंधारणीय वडा तरीके सर्वोच्च स्थाने रहता राष्ट्रपति साथे नारी शक्ति नु अपमान छे, जेनो भाजप द्वारा ठेर ठेर विरोध करवामां आवी रह्यो छे। जे अंतर्गत आज रोज झगड़िया तालुका भाजप द्वारा मामलतदार झगड़िया ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। भाजप आगेवानो अने कार्यकरो त्यां उपस्थित रह्या हता। 50-60 વર્ષની અંદર જે જ્યારે પણ કોંગ્રેસની બહુમતી હતી ત્યારે આદિવાસી કે એસસી એસટી સેલમાંથી કોઈને પણ આ સ્થાનનું મહત્વ આપ્યું નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટી દરેક વર્ગના લોકોને સાથે લઈને ચાલે છે અને આજે જે પદ આપ્યું છે એ કોંગ્રેસથી દેખાયું ના અને નિમ્ન કક્ષાની ભાષા વાપરી અને ઉચ્ચ કક્ષાનું જે પદવી ધરાવે છે આદિવાસી વર્ગમાંથી આવે છે અને જે પદવી ધરાવે છે મુર્મુજી એમનું જે અપમાન કર્યું છે એના વિરોધમાં દેશભરની અંદર ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે અને કોંગ્રેસની જે આ માનસિકતા છે આવનાર દિવસની અંદર આદિવાસી સમાજનું જે અપમાન કર્યું છે એ આદિવાસી સમાજ સાખી નહીં લે અને આજે જ્યાં સુધી માફી નહીં માંગે અને આદરણીય સોનિયા ગાંધીજી જે એમના પક્ષના નેતા છે એ પણ આ મહિલાનું જે અપમાન કર્યું છે એ પણ પોતે મહિલા છે તે મહિલાની ગરિમા સમજી એ પણ માફી માંગે દેશની અને આદિવાસી સમાજની એવી અમારી માંગણી સાથે અમે પ્રાંત સાહેબને આવેદન પત્ર અપાયવા છે। છોટાઉદેપુરથી પ્રતાપનગર વચ્ચે દોડતી ટ્રેન સમયસર દોડતી ન હોવાના કારણે મુસાફરોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। છોટાઉદેપુરથી પ્રતાપનગર જતી અને પ્રતાપનગરથી છોટાઉદેપુર જતી ટ્રેન સમયસર ન આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે તેમજ અન્ય ધંધા રોજગાર માટે આ ટ્રેન નિયમિત અને સમયસર દોડે તે અત્યંત જરૂરી છે। છોટાઉદેપુર જેવા આદિવાસી જિલ્લાના વિકાસ માટે ટ્રેનો નિયમિત રીતે દોડે તે અત્યંત જરૂરી છે। મુસાફરો દ્વારા સમયસર ટ્રેન સુવિધા મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। અગાઉ રેલવે વિભાગને આવેદનપત્ર આપ્યું હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી મુસાફરોમાં નિરાશા જોવાઈ રહી છે। અગાઉના જૂના ટાઈમ મુજબ રેલવે ટ્રેનના સમય ચાલે તેવી મુસાફરોની માંગ કરવામાં આવી રહી છે। પ્રતાપનગરથી બોલી દિલ્હી અપડાઉન કરે છે અને અપડાઉન પેસેન્જરમાં 70% પબ્લિક અપડાઉન વાળી છે, એમાં નોકરિયાત બી આવી ગયા ધંધાવાળા બી આવી ગયા। અચ્છા, સવારમાં અમને ક્રોસિંગ પેલી કેવડિયાવાળી બસ ટ્રેન હોય તો અમને ત્યાં 1/2 કલાક બી વેઇટ થવું પડે છે અને પછી ત્યાંથી ઉપડે। સવારનો ઉપડવાનો ટાઈમ 6:30 છે તો કેટલી વાર 7 વાગે 7:10 7:20 બી ઉપડે એટલે એ ડિસ્ટર્બ થઈ જાય। પાછા છૂછાપુરા મને ક્રોસિંગ મળે એમાં બી કેટલી વખત 10-15-20 મિનિટ 1/2 કલાક લેટ થઈ જાય। ઉતરવાનો ટાઈમ 8:50-7:50 છે એને બદલે 8:50-9:50 કંઈ નક્કી જ નહીં એમ, એટલે ઘણું ડિસ્ટર્બ અને સાંજે બી છૂછાપુરા ક્રોસિંગ મળે તો 1/2 કલાક છૂછાપુરા અમે પડી રહીએ, ઘણી તકલીફ પડે બધાને જ। અત્યારે માંગી જૂનો ટાઈમ કરી દો, સાંજનો બી બોડેલીથી 5 વાગ્યાની આજુબાજુનો ટાઈમ હતો, 6:10 ટાઈમ હતો અને સવારે 7:20 ટાઈમ હતો ઉપડવાનો, પ્રતાપનગરથી 7:20 ઉપડે અને 6:10 બોડેલીથી ઉપડે એમ, એ ટાઈમ હોય તો બધાને નોકરિયાતને બી ધંધાવાને બી બધાને સારું ફાવે। મંગલેશ્વર વચ્ચે છાપરા પાટિયા પાસે રોડની સાઈડમાં આવેલ પાણીમાં એક અસ્થિર મગજનો વ્યક્તિ પડી ગયો હતો। ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટે ભારે જહેમત બાદ વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો। ભરૂચ અને અંકલેશ્વરના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ રેગ્યુલર ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સાયકલિંગ કરવા નીકળે છે। તેઓ શુક્રવારના રોજ પણ રાબેતા મુજબ સાયકલિંગ માટે નીકળ્યા હતા, તે સમયે છાપરા પાટિયા પાસે રોડની બાજુમાં આવેલા પાણીમાં ગુરુવારની સાંજથી એક અસ્થિર મગજનો વ્યક્તિ ફસાઈ ગયો હતો। આ જોતા જ બંને સાયકલિસ્ટ સભ્યોએ એક પળનો પણ સમય વ્યર્થ કર્યા વગર 108 એમ્બ્યુલન્સ તથા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ તેમજ રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી। બનાવની જાણ થતાં ઇમરજન્સી ફાયર વિભાગની ટીમના લશ્કરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી। ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ તથા રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટના જવાનોએ દોરડાવાળે નીચે પડી ગયેલી વ્યક્તિને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લાવ્યા હતા। ત્યારબાદ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। નસવાડી તાલુકાના તણખલા ગામના લારી ગલ્લા આધારિત ધંધો કરી જીવન ગુજરાન કરતા લોકોને લારી ગલ્લા હટાવવા નોટિસ પાઠવવામાં આવતા રોષની છાવણી છવાઈ ગઈ હતી, જે અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। નસવાડી તાલુકાના તણખલા ગામની માર્કેટયાર્ડની સામે વર્ષોથી મુકાતા જૂના લારી ગલ્લા હટાવવાની નોટિસ આપવામાં આવી હતી, તેથી ગામ લોકો અને તણખલા જૂથ ગ્રામ પંચાયત સામે નસવાડી તાલુકા સેવા સદનમાં નસવાડી મામલતદારને આવેદનપત્ર આપતા તણખલા ગામના લારી ગલ્લાના વેપારીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નસવાડી તાલુકો ગરીબ આદિવાસી તાલુકા છે, તાલુકાના ગરીબ લોકો નાનો મોટો ધંધો કરી પેટ ભરતા હોય છે। નસવાડી તણખલા ગામમાં પણ આવા કેટલાક પરિવારો લારી લગાવીને પોતાનું પેટ ભરે છે। તણખલા જૂથ ગ્રામ પંચાયત
તરફથી ગેરકાયદેસર લખાણ દૂર કરવાની નોટિસ આપતા વર્ષોથી ધંધો કરતા લારી ગલ્લાના વેપારીઓ દ્વારા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે તણખલા એપીએમસીના સભાસદો ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા છે. નામ ભીલ બાલુભાઈ ભાણાભાઈ, ગામ જૂના તણખલા. હું આજે 30-35 વર્ષથી શાકભાજીનો ધંધો કરીને કેબિન મૂકીને પોતાનું ભરણ પોષણ રોજગારી મેળવું છું અને અમારા કેબિના જે છે એ માર્કેટિંગ યાદની આગળ આવેલા છે. અત્યારે આ કેબિના અમને સાંકળ તણખલા ગ્રામ પંચાયતમાંથી સરપંચ દ્વારા અમને બે નોટિસ આપવામાં આવી છે કે તમારા કેબિના હટાવો. તો અત્યારે અમે અમારા કેબિના હટી જશે તો અમે અમારું ભરણ પોષણ કેવી રીતે ચલાવીશું? અમે અમારો ધંધો છીનવા જાય તો અમે કયા આધારે એમ કે અમારા ઘરનું ભરણ પોષણ કરીશું? બસ અમારી એક જ માંગ છે કે આ તણખલા ગ્રામ પંચાયતની અંદર જે જે ગામમાં કેબિનોની જે દબાણ છે એ પંચાયતથી માંડી છે કેવડિયા ચોકડી સુધીના જે દબાણ કેબિનો આવેલા છે એ તમામ કેબિનો દૂર કરે તો અમારે એ કેબિનો હટાવી દેવાને અમારે કોઈ ના નથી, પણ ન્યાય મળે તો બધાને સરખો મળવો જોઈએ, બસ એ અમારી માંગ છે. અમે અત્યારે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. ટીરો સાહેબ, અમારી જે માંગણી છે એ અમે ત્રીજો સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. બોલ. અમે તણખલા ગામમાંથી આવ્યા છીએ અને અમારા કેબિન જે ધંધો અમે કરીએ છીએ શાકભાજી, તેમાં હવે સરપંચ દ્વારાથી અમને ટપાલ મોકલવામાં આવી કે તમારા કેબિન ગલ્લા તમે હટાવી લેજો, નકર જીસીબી કે રોલરથી અમે તમારા કેબિન બધા ભાંગી નાખશું, આવું બધું કરી નાખશું. તો અમે સરકારને એટલી જ માંગ કરીએ છીએ કે અમે અમારો રોજગાર છીનવા જાય તો અમે કઈ રીતે અમે જીવન ગુજારીશું? આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમવાર વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં એક આદિવાસી મહિલાને દેશનું સર્વોચ્ચ પદ મળ્યું છે, જેને બિરદાવાના બદલે કોંગ્રેસી નેતાએ દેશમાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે. દેશના બંધારણના વડા તરીકે સર્વોચ્ચ સ્થાને રહેલા રાષ્ટ્રપતિ સાથે તેમજ નારી શક્તિનું પણ અપમાન છે. આમોદ ભાજપે સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસી નેતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાના આવા સંબોધન બદલ રાષ્ટ્રપતિની માફી માંગવા માંગ કરી હતી. આવેદનપત્ર આપતી વખતે નાહિર ગુરુકુળના પૂજ્ય ડીકે સ્વામી, ભરૂચ જિલ્લા મંત્રી અને આમોદ પાલિકાના પ્રભારી ઉર્મિલાબેન પડિયાર, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ, ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી, આમોદ પાલિકા પ્રમુખ મહેશ પટેલ, ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડ, કમલેશ પટેલ સહિતના હોદ્દેદારો તેમજ નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતના સર્વોચ્ચ પદ પર બિરાજમાન ભારત દેશના પ્રથમ મહિલા આદિવાસી જ્યારે રાષ્ટ્રપતિ બન્યા હોય, એમની જ્યારે અપમાન થતું હોય ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી જે શબ્દોની અંદર એમને રાષ્ટ્રપતિશ્રીનું અપમાન કર્યું છે, ત્યારે આમોદ તાલુકો અને આમોદ નગરના સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના આજરોજ આમોદ મામલતદારશ્રીને એમના વિરુદ્ધમાં આ એક આવેદનપત્ર આપી અને એક મેસેજ આપીએ છીએ કે આવા સર્વોચ્ચ પદ પર બિરાજમાન રાષ્ટ્રપતિશ્રીનું આવું અપમાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય સાખી નહીં લે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની ભોળા ભાવે પૂજા કરતા શિવાલયોમાં ઉમટ્યું ઘોડાપૂટ. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની સાબિત થાય તેવા એંધાણ. નિકોરા ફાર્મ હાઉસની લોકચર્ચા બાદ પ્રથમ સામાન્ય સભા તોફાની અને અસામાન્ય બને તેવી સંભાવના.
ભરૂચની મુક્તિનગર સોસાયટીમાં નહીં જેવી બાબતે પતિની ગેરહાજરીમાં થાંભલો લગાડવા બાબતે મહિલાને બે જણાએ માર મારી કપડાં ઉતારી મોબાઈલ તોડી નાખતા સોસાયટીના રહીશોમાં ફફડાટ. મહિલા કંઈ બોલે તે પહેલાં તેના કપડાં ફાડી તેને નિર્વસ્ત્ર કરી. નિર્વસ્ત્ર અને નિસહાય મહિલાનું રુદન સોસાયટીના રહીશો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા. જગડિયાના રૂપણિયા રાજપડા ગામો માટે ચોમાસામાં વધુ વિકટ પરિસ્થિતિ સર્જાઈ. ઉમાલા તરફ આવા જવામાં ભારે તકલીફ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.